સરકાર દ્વારા આદિવાસી લોકો માટે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. જેનો લાભ તાપી જિલ્લાના મોટા ભાગના આદિવાસીઓ લઈ રહ્યા છે. જેના કારણે તેમનું જીવન ધોરણ સુધર્યું છે. અને આજ રોજ જે લોકો આ યોજનાનો લાભ લીધો હતો તેવા લાભાર્થીઓને તેઓના ઘરે જઈને ભાજપ દ્વારા દીવા પ્રગટાવીને સન્માન કરવામાં આવ્યું. અને આ યોજનાઓથી તેઓને શુભ લાભ થશે તે પણ તેમણે જણાવ્યું હતું. તાપી જિલ્લાના વ્યારાનગરમાં વૃંદાવાડી ખાતે વ્યારાનગર ભાજપા સંગઠન, યુવા મોરચો, મહિલા મોરચો તેમજ કેન્દ્ર સરકાર દ્વારા કાઢવામાં આવેલી યોજનાઓનો લાભ લીધો હોય તેવા લાભાર્થીઓએ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને પ્રધાનમંત્રીની આયુષ્યમાન ભારત યોજના, ઉજ્જવલા યોજનામાં વાત્સલ્ય, મુદ્રા યોજના, આવાસ યોજના તેમજ અન્ય બીજી યોજનાઓનો લાભ લેનાર લાભાર્થીઓના ઘરે જઈ ભાજપના હોદ્દેદારો દ્વારા દીપ પ્રગટાવી યોજનાનો લાભ લેવા બદલ તેઓનો આભાર માન્યો હતો. તેમજ વ્યારાનગરમાં 1-7 વોર્ડમાં લગભગ 300થી વધુ લાભાર્થીઓની મુલાકાત લીધી હતી. આજે તાપી જિલ્લામાં વ્યારા વડુમથક એવા વડુમથકના શહેરમાં વ્યારામાં આજે કમલદીપનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં અમારી સાથે બધી મહિલા મોરચાની બહેનો જોડાઈ છે અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક સક્ષમ પ્રધાનમંત્રીની ભૂમિકા બજાવી છે અને એમના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ખૂબ જ એવા નિર્ણય લેવામાં આવે છે, પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવે છે. અને આજે મહિલા મોરચા દ્વારા જે કમલદીપનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે, અહીંયા સરસ સુંદર મજાની કમલદીપ સાથે મોદી સાહેબનું રંગોળી પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે અને મોદી સાહેબે બહેનો માટે ખૂબ સારી યોજનાઓ અમલમાં લાવી છે. એક વિધવા સહાયની યોજના છે, મા કાર્ડ છે, ઉજાલા યોજના છે, ઉજ્જવલા યોજના છે અને ઘર ઘર શૌચાલયની યોજના છે. તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના, જે ગરીબ વ્યક્તિએ પોતાને કોઈ દિવસ પાકું મકાનમાં રહી શકે એવો વિચાર ન કર્યો હતો એવું સુંદર મકાન સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે. અને ખાસ કરીને આયુષ્યમાન યોજના એવી ખૂબ જ ઘણી બધી યોજનાઓ સરકારશ્રી દ્વારા લાવવામાં આવી છે. અને ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે કે બહેનોને ખૂબ માન સન્માન મળે, દરેક જગ્યાએ મહિલાઓનું સન્માન અને મહિલાઓને હિત માટેની ચિંતા કરનારી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી છે. ભારત માતા કી જય, વંદે માતરમ. જનતા પાર્ટી દ્વારા નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે 5 વર્ષની સરકારની જે યોજનાઓ છે એ યોજના થકી સમાજના વિવિધ લોકોને જે લાભો મળ્યા છે અને એમના ઉત્થાન માટેને જે ભગીરથ પ્રયત્ન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા કરવામાં આવ્યો છે એમાં આયુષ્યમાન ભારત હોય, માં અમૃતમ કાર્ડ, અમારી ગુજરાત સરકારની આપણી યોજના હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, આવી વિવિધ યોજના થકી સમાજના છેવાડાના લોકોનો ઉત્થાન માટેનો જે ભગીરથ પ્રયાસ, એક ઈમાનદારીપૂર્વકનો પ્રયાસ નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યો છે, અમે આજે ગુજરાતની ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ ગુજરાતના તમામ બૂથોની અંદર જે લાભાર્થીઓ છે, અમે જે લાભાર્થીઓને સરકાર દ્વારા લાભ મળ્યો છે એ લાભાર્થીઓના ઘરે જઈને અમે કમલદીપનું પ્રજ્વલન કરવાના છે અને ત્યાં જઈ એ પ્રજ્વલન કરીને અમે આ દેશના વડાપ્રધાનનો આભાર માનવા માટે જઈ રહ્યા છે કે આપે જે યોજના થકી આ છેવાડાના જે અમારા આદિવાસી સમાજના લોકો છે, વિવિધ સમાજના લોકો છે, એમના જે ઉત્થાન માટેનો જે પ્રયત્ન કર્યો છે એનો અમે આજે આભાર માનવા જઈ રહ્યા છે અને સમગ્ર તાપી જિલ્લાના તમામ બૂથોની અંદર અમે આજે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. મેહુલ ગોસ્વામી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, બારડોલી.